માંગરોળ તાલુકાના કીમ નજીક આવેલા પાલોદ ખાતે તાલુકા પંચાયતના સભ્ય સાકીર પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાતમાં હાલમાં સફાઈ અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના પાલોદ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય સાકીર પટેલ અને સરપંચ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જો હરેક ધર્મ સ્વચ્છતાથી શરૂ થતા હોય તો મિત્રો આપણે સૌ મળીને સ્વચ્છતાને આગળ વધારીએ. આવો એક કદમ બળીએ સ્વચ્છતા કી ઓર. મિત્રો આપણે હરેક વર્ષે અહીંયા સફાઈ કરીએ છીએ. આજ રોજ પાલોદ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતનો એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ સાનિધ્ય ટાઉનશીપમાં રાખેલો. એમાં ખાસ કરીને તાલુકા પંચાયતના સભ્ય અમારા મિત્ર સાકીરભાઈ, કુશાલ મોટા, મહેન્દ્રસિંહ ઠાકોર, સર્પશ્રી મુસ્તકભાઈ અને ગામ અને સોસાયટીના ઘણા બધા લોકો હાજર રહ્યા અને સફાઈ વિશે મનસજથી વડીલોએ થોડોક આગ્રહ રાખ્યો અને દરેક લોકોએ સ્વીકાર્યું કે નહીં, ખરેખર આપણી સફાઈ હોવી એ આપણે જરૂરી છે. અને આજથી અમે સાનિધ્ય ટાઉનશીપ અને પાલોદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતે એવું નક્કી કર્યું છે કે અમારા વિસ્તારની અંદર દરેક વ્યક્તિ નાનામાં નાની વ્યક્તિથી લઈને મોટા સુધી સફાઈ અભિયાનમાં જોડાશે અને એકદમ ક્લીન પાલોદ સફાઈથી શરૂઆત કરી અને અમે રાષ્ટ્ર સુધી પહોંચવાના છીએ એવું અમારા તાલુકા પંચાયત સભ્ય સાકીરભાઈનું સપનું છે. સાકીરભાઈ કહેશે બે શબ્દ. પાલોદ ગામે સ્વચ્છતા અભિયાનનું જે આજે કાર્યક્રમ હતું, નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર જે જોરશોરથી સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ શરૂ કર્યો છે એ રીતે આજે પણ પાલોદ ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સાથે મળીને શપથ લીધી કે અમે અમારું ઘર, અમારું ફળિયો અને અમારું ગામ સ્વચ્છ કરીશું. મારું એવું માનવું છે કે આ રીતે દરેક નાગરિક પોતાની જવાબદારી સ્વીકારતા હોય તો આપણો દેશ જલ્દીથી જલ્દી ટૂંક સમયમાં સ્વચ્છ થઈ જશે.